नमस्कार विद्यार्थी मित्रों, हूँ आदर्श छू। आदर्श एजुकेशन सोसाइटी में तमारु स्वागत करू छू। बाळको, आजे आपणे व्याकरणना नवा एकमनी शुरुआत करिए। आ एकम में रवानुकारी, अंगसाधक प्रत्यय अने संधिनो समावेश थाय छे। तमारा पाठ्यपुस्तक में पेज नंबर 78 थी 91 सुधी आ विषय वस्तु छे। आ प्रकरण तमारे नोट में सरस रीते लखाई गयु छे, ए पण सामे राखी शकशो। रवानुकारी शब्दों तमारा माटे जाणीता छे। प्राइमरी में आठमा धोरण में तमे शीखी गया छो के अपनी पांचे इंद्रियो, आँख, कान, नाक, जीभ अने स्पर्श, आमांथी कोई पण एकनो अनुभव करावे तेवा शब्दने रवानुकारी शब्द कहीए छीए। आनो उपयोग शो करवानो? निबंध, अर्थविस्तार अथवा कंई पण लेखन कार्य करिए त्यारे जो आ प्रकारना शब्दों वापरीए तो आपणुं लखाण वधारे असरकारक अने जीवंत बने छे। जेम के तमे कोई वार्ता लखता हो त्यारे तमे एमां एवो उल्लेख करो के अचानक बारणुं खखड़वानो अवाज आव्यो अने तमे एम लखो कि अचानक अवाज आव्यो खट 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 खट, तो बीजुं दृश्य वधारे जीवंत थशे। तेना उदाहरण जोईए तो बारणुं खखड़वानो अवाज आवे छे खट 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 खट, पाणी टपकवानो अवाज टप 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 टप, झांझरनो अवाज छम 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 छम, देटकानो अवाज ड्राउ 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 ड्राउ, बंदूकनी गोळीनो अथवा तीरनो अवाज सन नन, दीवो झळहळे परसेवे रेबझेब, दाळ केवी तीखी लागी तो के तम तमती हती, फूल मगमगे, पाणी वहेવાનો અવાજ ખળખળ ખળખળ, ઝરણું વહેતું હોય નદી વહેતી હોય ત્યારે આપણે એમ લખીએ કે ખળખળ ખળખળ કરતી નદી વહેતી હતી, તો એક જીવંત દ્રશ્ય આપણી સામે આવે છે। એટલે આવા શબ્દોનો ઉપયોગ આપણે લેખન વિભાગમાં કરી શકીએ। બીજો મુદ્દો છે અંગ સાધક પ્રત્યય। જ્યારે શબ્દની આગળ કે પાછળ પ્રત્યય લગાડીએ તો એક નવો શબ્દ બને છે। દાખલા તરીકે ખંડ શબ્દની આગળ જો અપ્રત્યય લગાડીએ તો અખંડ શબ્દ બને છે, તેનો અર્થ જે ખંડિત નથી એવો થાય છે। બીજું ઉદાહરણ જોઈએ તો નાગરિક શબ્દમાં મૂળ શબ્દ નગર છે, એની પાછળ એક પ્રત્યય લાગ્યો છે તો અર્થ થાય છે નગરમાં રહેનારો। અહીંયા આપણે જોઈએ તો અખંડ શબ્દમાં અપ્રત્યય આગળ લાગ્યો, નાગરિક શબ્દમાં એક પ્રત્યય પાછળ લાગ્યો। હવે સમજીએ કે જો શબ્દની આગળ પ્રત્યય લાગે તો એને પૂર્વ પ્રત્યય કહેવાય, પૂર્વ એટલે પહેલાં અથવા આગળ, અને જો શબ્દની પાછળ પ્રત્યય લાગે તો એને પર પ્રત્યય કહેવાય। હવે આવા પ્રત્યયો લાગે તો મૂળ અંગ મૂળ શબ્દમાં શું ફેરફાર થાય, તો ત્રણ પ્રકારે ફેરફાર થાય છે। પહેલું, એનો અર્થ જ બદલાઈ જાય છે, જેમ કે પુત્ર એટલે દીકરો, પણ આગળ કુ પૂર્વ પ્રત્યય લાગે તો કુપુત્ર, તો કુપુત્ર બરાબર ખરાબ ગુણવાળો દીકરો। બીજી અસર એ થાય છે કે શબ્દનો વ્યાકરણીય હોદ્દો બદલાઈ જાય છે। દરેક શબ્દને વ્યાકરણની પરિભાષામાં આપણે ઓળખીએ, કોઈ ક્રિયાપદ હોય, કોઈ સંજ્ઞા હોય, કોઈ સર્વનામ હોય, વિશેષણ હોય, તો ગણવું એ ક્રિયા છે, ક્રિયાપદ, એના પરથી ઈત પ્રત્યય લાગે તો ગણિત સંજ્ઞા બને છે। ત્રીજી અસર એ થાય કે શબ્દનો અર્થ ન બદલાય પરંતુ એના અક્ષરમાં વધારો થાય, એટલે કે અંગ વિસ્તાર થાય, જેમ કે ગામમાંથી એક અક્ષર ઉમેરીએ તો ગામડું, આમ બેમાંથી ત્રણ અક્ષર થાય, ત્રણમાંથી ચાર અક્ષર થાય, પણ અર્થ એનો એ જ રહે પણ લેહકો બદલાય છે, થોડોક લાડકો શબ્દ બને છે, એ રીતે એનો ઉપયોગ થાય છે। હવે આપણે પૂર્વ પ્રત્યયોની ઓળખ કરતા જઈએ, ક્યાં ક્યાં પૂર્વ પ્રત્યયો વધારે લાગતા હોય, તો સૌથી સામાન્ય પૂર્વ પ્રત્યય અ છે અને વિરોધી ગુણ બતાવે છે। આ પાંચ છ શબ્દો છે અહીંયા, પ્રિય, સ્વસ્થ, સહ્ય, પારદર્શક, હિંસા અને સત્ય, એમાં તમે આગળ અ પૂર્વ પ્રત્યય લગાડો એટલે એનો વિરોધી શબ્દ બની જાય છે। પૂર્વ પ્રત્યય અણનો અર્થ પણ વગરનું થાય છે, એમાં જે છ શબ્દો છે સમજુ, હક, બનાવ, ગમો, માનીતું અને દીઠું,
એમાં પૂર્વ પ્રત્યય અણ લગાડવાથી એનો નકાર અર્થ થાય છે. દીઠું એટલે જોયેલું, પણ અણદીઠું એટલે જોયું નથી તેવું. સમજવું એટલે સમજદાર, પણ અણસમજવું એટલે સમજ વગરનું. આ બંને સમજાઈ જવા છે. હવે પૂર્વ પ્રત્યય ગેરમાં જઈએ તો ગેર એ પણ અભાવ બતાવે છે. હાજર એનું ગેર લગાડીએ તો ગેરહાજર વિરોધી શબ્દ બનશે. અને કાનૂની એટલે કાયદેસર, પણ ગેરકાનૂની એટલે ગેરકાયદેસર. ફાયદો, સમજ અને લાભ એમાં પણ જ્યારે ગેરપૂર્વ પ્રત્યે લગાડીએ ત્યારે એનો વિરોધી શબ્દ જ બને છે. આ સ્પષ્ટ સમજાય એવું છે. હવે પૂર્વ પ્રત્યય અપ લગાડતા જે નવા શબ્દો બને છે એવા જોઈએ તો અપનો અર્થ થાય નીચું અથવા ઓછું અથવા ખરાબ. માન, યશ, લક્ષણ અને શબ્દ એના નવા શબ્દો બને છે અપમાન, અપયશ, અપલક્ષણ અને અપશબ્દ. અર્થ તમે સમજી શકો એવા છે. પૂર્વ પ્રત્યય અવ લગાડતા ચાર શબ્દો જોઈએ તો અવ એટલે નીચું અથવા ઓછું અથવા ખરાબ. ગુણ તો અવગુણ વિરોધી શબ્દ બનશે. આરોહ ઉપર ચડવું, અવરોહ નીચે ઉતરવું એ પણ વિરોધી શબ્દ બન્યો. કૃપા અને અવકૃપા એ પણ વિરોધી શબ્દ બને છે. ગણના એટલે ગણતરી કરવી અને અવગણના એટલે ગણતરીમાં ન લેવું. તે પૂર્વ પ્રત્યય નિહી લઈએ તો સંધિના નિયમ પ્રમાણે નિહી પ્રત્યય કેટલાક શબ્દોમાં નિર અને કેટલાક શબ્દોમાં નિસ તરીકે વપરાશે. નિયમ યાદ રાખવા કરતાં તમે આ ઉદાહરણ જુઓ, તમારા જાણીતા જ છે. આશા, નિર, નિરાશા. ઉત્સાહી, નિરુત્સાહી. આકાર, નિરાકાર. હવે વિસર્ગ એમ નમ રહેતા હોય ત્યાં જોઈએ સ્વાર્થ, નિઃસ્વાર્થ. શેષ, નિઃશેષ. સંકોચ, નિઃસંકોચ. અહીંયા જોડણીનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જુઓ કે રસવાઈ અને દીર્ઘાઈમાં ઘણો ફેર પડશે, આગળ આપણે જોઈશું. અહીંયા બધે જ રસવાઈ વપરાય છે. તેવી રીતે ચલમાં નિહિ પ્રત્યય લાગતા સંધિના નિયમ પ્રમાણે નિશ્ચલ. ચિંતિત એટલે ચિંતાવાળું, પણ નિશ્ચિંત અનુસ્વાર છે તો એ ચિંતા વગરનું. ચેતન એટલે સજીવ અને નિશ્ચેતન એટલે જડ. અહીંયા ષટકોણનો સ થાય છે. કપટ, નિષ્કપટ. પ્રયોજન એટલે હેતુ, પણ હેતુ વગરનું હોય તો નિષ્પ્રયોજન. અને સફળ, નિષ્ફળ આ શબ્દ આપણો જાણીતો છે. હવે પૂર્વ પ્રત્યય સ અથવા નિહિ લાગીને કેવી રીતે શબ્દો બને છે એ જોઈએ. ચિંતા એમાં સ ઉમેરીએ તો સચિંત, પણ જેને ચિંતા નથી તેવું નિશ્ચિંત. ક્રિયા કરનાર સક્રિય, પણ જે નથી કરતો તે નિષ્ક્રિય. પાણીવાળું હોય તો સજળ, પણ પાણી વગરનું હોય તો નિર્જળ. અહીંયા રેફ ક્યાં આવે છે ખાસ જોવાનું. સજીવ, નિર્જીવ. અને સાકાર એનું થશે નિરાકાર. પૂર્વ પ્રત્યય સુ અને દુહુ પરસ્પર વિરોધી અર્થ ધરાવે છે. એના ઉદાહરણ જોઈએ તો સુલભ સહેલાઈથી મળી શકે એવું, પણ દુહુ લગાડીએ તો એનો રેપ બની જાય છે દુર્લભ, જે મેળવતા મુશ્કેલી પડે તે. બળ સાથે સબળ, પણ બળ નથી તે દુર્બળ. બોધ એટલે જાણવું. સુબોધ એટલે સારી રીતે જાણી શકાય એવું, પણ દુર્બોધ એટલે સમજવામાં અઘરું. સુગંધ વિરોધી દુર્ગંધ. અને સુગમ સહેલાઈથી જઈ શકાય એવું, એનું વિરોધી થાય છે દુર્ગમ. તો આમાં આપણે સુ અને દુહુ બે વિરોધી પૂર્વ પ્રત્યયનો ઉપયોગ કર્યો. હવે સત અને દુહુ એ પણ પરસ્પર વિરોધી જ છે. સદાચાર એટલે સારું આચરણ, દુરાચાર એટલે ખરાબ વર્તન. સજ્જન એટલે સારો માણસ, દુર્જન એટલે ખરાબ માણસ. સદભાગ્ય તો સારું ભાગ્ય, દુર્ભાગ્ય એટલે કમનસીબ. સદગુણ એનો વિરોધી દુર્ગુણ. સારો ઉપયોગ તો સદુપયોગ, અને એનું વિરોધી થાય દુરુપયોગ. અહીંયા સંધિ થાય છે જે આપણે આગળ જોઈશું. હવે પૂર્વ પ્રત્યય કુ જેનો અર્થ થાય છે ખરાબ એવા શબ્દો જોઈએ તો પુત્ર, કુપુત્ર. ખ્યાત એટલે જાણીતું, પણ કુખ્યાત હોય ખરાબ રીતે જાણીતું.
મતિ એટલે બુદ્ધિ, સારી બુદ્ધિ અને ખરાબ બુદ્ધિ. ટેવમાં માત્ર કુ લગાડીએ તો ખરાબ ટેવ બને. સંસ્કારમાં પણ કુસંસ્કાર એટલે ખરાબ સંસ્કાર. પૂર્વ પ્રત્યે બે લગાડતા જે શબ્દો બને છે એ શબ્દો અરબી ફારસીના હોય અને ગુજરાતીમાં વપરાતા હોય એવા છે. આબરુ અને એનું વિરોધી થશે બે આબરુ, એમાં અઆબરુ કે અણઆબરુ લગાડાય નહીં. ઈમાન એટલે નીતિમત્તા, પણ બે ઈમાન એટલે જેનામાં નીતિ નથી તે. કાળજી એટલે ચીવટ, પણ બે કાળજી એટલે બેદરકારી, દરકાર ન હોવી. ઇન્સાફ ન્યાય, પણ ન મળ્યો હોય તો બે ઇન્સાફ અથવા ના ઇન્સાફ. હોશ એટલે ભાન, બેહોશ એટલે જેનું ભાન નથી, ભાન ચાલ્યું ગયું છે તે. હવે જોઈએ અંગ વિસ્તારક પ્રત્યયના ઉદાહરણ. તમે જોશો કે પેલા જે શબ્દ છે એમાં એક કે બે અક્ષર વધશે, બાળ, અને એનો અંગ વિસ્તાર કરીએ તો બાળક. પૂર્વ પ્રત્યય ક છે, પણ અંગ વિસ્તાર પર પ્રત્યય છે એ અંગ વિસ્તારક છે. તો બાળ એટલે પણ બાળક, અને બાળક એટલે પણ બાળક. ઢોલ અને ઢોલક, અર્થ નહીં બદલાય, એક અક્ષરનો ઉમેરો થાય છે. થોડું અને થોડુંક, આ શબ્દો આપણે ઘણીવાર આપણી રજૂઆત માટે વાપરતા હોઈએ. દાખલા તરીકે, મને થોડું દૂધ આપો, અને હું એમ કહું કે મને થોડુંક દૂધ આપો, તો થોડુંકમાં થોડુંક વધારે હું આગ્રહ બતાવું છું કે મને વધારે નહીં જોઈએ. જરા જરાક. સુખી, એમાં ઈયો પ્રત્યે લાગે તો સુખીયો. શેઠ શેઠીયો. મોર મોરલો. મોર શબ્દ બોલીએ અને મોરલો, તો મોરલો શબ્દ બોલવામાં મીઠો લાગે છે. એવી રીતે પાંદ અને પાંદડું, કવિતામાં એમાં પાંદડું શબ્દ વપરાય. ગામ ગામડું. મુખ મુખડું. મુખ જોયું અને મુખડું જોયું, તો મુખડું થોડુંક વધારે એ લાગણી બતાવે છે. તેવી રીતે પતિની બહેન નણંદ અને નણદલ એ લાડકો શબ્દ છે. તેવી રીતે બળદ પરથી ઈયો પ્રત્યે લાગીને બળદિયો. એક અને એકડો. વાંકું, એના પરથી વાંકડિયું. આમાં બે અક્ષર વૈધા, પણ ખ્યાલ આવે છે વધારે. આ અંગ વિસ્તારક પ્રત્યયના ઉદાહરણ છે. સંધિ પ્રકરણનો અભ્યાસ કરીએ. આ બહુ મહત્ત્વનો આપણો વિષય છે, અને છેક જાહેર પરીક્ષા સુધી આ પ્રશ્ન પૂછાતા હોય છે. જેટલી સંધિનો વધારે ખ્યાલ આવે, એટલી આપણી ભાષા વધારે ને વધારે સારી બને છે. ભાષા શુદ્ધિ માટે સંધિ જાણવી જરૂરી છે. એ ઉપરાંત હિન્દી અને સંસ્કૃતમાં પણ તમારે સંધિનો અભ્યાસ કરવાનો થશે, એટલે સમજપૂર્વક ગુજરાતીમાં સંધિ શીખી લેશો તો એ બંને ભાષામાં પણ તમને સંધિ શીખવામાં ખૂબ મજા આવશે. સંસ્કૃતમાં ખૂબ સંધિ શબ્દો હોય છે, ત્યાં તો જ્યાં સંધિ થતી હોય ત્યાં શબ્દો જોડી જ દે છે. સંધિની ઓળખ કરીએ તો, જ્યારે આપણે વાક્ય લખીએ કે બોલીએ ત્યારે બે શબ્દો પાસે પાસે આવે, ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પહેલા અક્ષરના ઉચ્ચારમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહેવામાં આવે છે. મુખ્ય સંધિના ત્રણ પ્રકાર છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિષયક સંધિ. એની સાથે આપણે અનુનાસિક સંધિ પણ જોઈશું. સૌથી સહેલું સ્વર સંધિ છે. સ્વર સંધિના ઉદાહરણ પેજ નંબર 86 ઉપર તમે જુઓ, સરસ પાઠ્યપુસ્તકમાં આપ્યા છે કે બે સ્વર બાજુ બાજુમાં આવે તો શું પરિવર્તન થાય. મોટી બારી હોય એમાંથી નાની બારીનું જે જવાનું હોય એ જઈ શકાય છે, એવું જ અહીંયા દેખાય છે કે અ વત્તા અ કરીએ તો આ થાય છે, ઉચ્ચાર જ આ થઈ જશે, સૂર્ય વત્તા અસ્ત, સૂર્યાસ્ત. અને અમાં જો આ ભળે તો પણ આ થાય છે, વાત વત્તા આવરણ, વાતાવરણ. આ વત્તા અ કરીએ તો પણ આ, ભાષા વત્તા અંતર, ભાષાંતર, બીજી ભાષા. અને બે આ જોડાય તો પણ આ જ બને છે, વિદ્યા વત્તા આલય એટલે વિદ્યાલય. હવે ઈમાં જોઈએ તો બે રસવઈ જ્યારે પાસે પાસે આવે ત્યારે ઉચ્ચાર દીર્ઘ ઈ બને છે. આમાં રસવઈ દીર્ઘઈની ખાસ તમારે કાળજી રાખવી પડશે. હરિરસ્વ ઈચ્છા રસ્વ, પણ જવાબમાં હરિચ્છા દીર્ઘ. તેવી રીતે પરીક્ષાની જોડણી આપણે અત્યાર સુધી ખોટી લખતા હતા, હવે આપણે સાચી જોડણી શીખીએ. રસવઈ વત્તા દીર્ઘઈ છે, જવાબ દીર્ઘઈમાં આવશે. પરિ વત્તા ઈક્ષા, ઈક્ષા એટલે જોવું, બધું જ અભ્યાસક્રમનું બધું જ જોવું, એનો જવાબ છે પરીક્ષા.
તેવી રીતે દીર્ઘઈ વત્તા રસ્વઈ થાય તો પણ દીર્ઘઈ, દેવી વત્તા ઈચ્છા, દેવી ઈચ્છા, દેવીની ઈચ્છા, જેવી દેવી ઈચ્છા, અને બે દીર્ઘઈ પાસે પાસે આવે તો પણ એનો ઉચ્ચાર દીર્ઘ થશે, ગૌરી વત્તા ઈશ્વર, ગૌરી એટલે પાર્વતી, ઈશ્વર એટલે શંકર, ગૌરીશ્વર, બેનું નામ સાથે લેવું હોય ત્યારે ગૌરીશ્વર. ઉ વત્તા ઉ, બંને રસ્વ છે, જુઓ તો જવાબ આવે છે દીર્ઘ ઉ. આમાં પણ જોડણીની બહુ કાળજી રાખવાની. ઘણી વખત આપણે જોઈએ છીએ ગુરુ એકલો શબ્દ લખીએ તો પણ દીર્ઘ લખીએ છીએ, એ ખોટો છે. ગુરુ રસ્વ છે, વત્તા ઉપસદન, ગુરુની પાસે રહેવું પછી જવાબમાં થશે ગુરુપસદન, દીર્ઘ થઈ જાય છે. તેવી રીતે રસ્વ ઉમાં દીર્ઘ ઉમેરાય તો પણ દીર્ઘ ઉ બને છે. સિંધુ એટલે સમુદ્ર અને ઉર્મી એટલે એના મોજા. તો જવાબ આવે છે સિંધુર્મી, જો બોલવામાં દીર્ઘ થાય છે. તેવી રીતે દીર્ઘ ઉમાં જો રસ્વ ઉ આવે તો દીર્ઘ ઉ થાય છે. વધુ એટલે વહુ, ઉલ્લાસ એટલે એનો આનંદ, વધુલ્લાસ, દીર્ઘ જ છે તો દીર્ઘ જ રહેશે વધુલ્લાસ. અને બે દીર્ઘ ઉ જો સાથે મળે તો પણ દીર્ઘ ઉ જ થશે, વધુ વત્તા ઉર્મી, વધુ એટલે વહુ અને એની ઉર્મી, એની લાગણી એટલે કે વધુર્મી. હવે આ બધા સજાતીય સ્વર હતા, હવે વિજાતીય સ્વર મળે ત્યારે શું થાય છે તો થોડુંક પરિવર્તન થશે. એ બંનેમાં એક પણ નહીં લેવાય ને કોઈ ત્રીજો જ આવશે. અ વત્તા રસ્વઈ બરાબર એ, સ્વ વત્તા ઈચ્છા બરાબર સ્વેચ્છા, અ વત્તા દીર્ઘઈ તો પણ એ, ગણ વત્તા ઈશ, ગણ એટલે સમાજ, સમૂહ, એના ભગવાન ગણેશ. આ વત્તા રસ્વઈ કરીએ તો પણ એ, યથા વત્તા ઈષ્ટ, સંસ્કૃતમાં વધારે આવશે યથેષ્ઠ, જેમ ઈચ્છા પડે તેમ. આ વત્તા દીર્ઘઈ કરીએ તો એ, મહા વત્તા ઈશ, મોટા ભગવાન, મહેશ, શંકર ભગવાન. બીજા ઉદાહરણો જોઈએ તો અ વત્તા રસ્વ ઉ કરીએ તો ઓ થાય છે, વન વત્તા ઉત્સવ, એમાં ઓ થશે એટલે વનોત્સવ. અને અ વત્તા દીર્ઘ ઉ થાય તો પણ ઓ થાય છે, નવ વત્તા ઉઢા, નવી પરણેલી, નવી પરણેલી સ્ત્રીને નવોઢા કહેવાય છે. આ વત્તા રસ્વ ઉ કરીએ તો ઓ થાય છે, દાખલા તરીકે મહા વત્તા ઉદધી, મહા એટલે મોટો, ઉદધી એટલે સમુદ્ર. તો જવાબ આવે છે મહોદધી, મોટો દરિયો, મહાસાગર. આમાં દીર્ઘ ઉમેરીએ તો ઓ થાય ગંગા વત્તા ઉર્મી, ગંગાના મોજા, ગંગાની લહેરો. તો એનો જવાબ આવે છે ગંગોર્મી. હવે અમાં રૂ ઉમેરતા શું થાય છે, અર આવે છે, સપ્ત વત્તા ઋષિ, સપ્તર્ષિ, રેફ ક્યાં આવે છે ખાસ જોજો. અને આમાં રૂ ઉમેરાય તો પણ અર થાય છે, મહા વત્તા ઋષિ તો મહર્ષિ, મહર્ષિ દયાનંદ, આપણે એવા શબ્દો વાપરીએ છીએ. એના બીજા ઉદાહરણ જોઈએ, રસ્વઈ હોય કે દીર્ઘઈ, એમાં જો અ કે આ ઉમેરાય તો ય થાય છે, ઇતિ વત્તા આદિ, ઇત્યાદિ વગેરે. રસ્વ ઉ કે દીર્ઘ ઉ હોય એમાં જો અ કે આ ઉમેરાય તો ઉચ્ચાર વ થાય છે, સુ વત્તા આગત, સારી રીતે આવેલું એટલે કહેવાય સ્વાગત. રૂમાં અ કે આ ઉમેરાય તો ર ખોડો બને છે, પિતૃ વત્તા આજ્ઞા, જવાબ છે પિત્રાજ્ઞા, પિતાની આજ્ઞા. ઈ વત્તા અ બરાબર ય, આપણે આગળ જોયું, પ્રતિ વત્તા અક્ષ, આંખ સામે, પ્રત્યક્ષ. અને ઈ વત્તા આ બરાબર ય, તો પરિ વત્તા આવરણ, પર્યાવરણ, આપણી આજુબાજુનું આવરણ. રસ્વઈ વત્તા અ કરીએ તો ય થાય, એના ઉદાહરણમાં આગળ જઈએ, વી વત્તા અર્થ, વ્યર્થ એટલે નકામું, વિગત અર્થ, જેનામાંથી અર્થ નીકળી ગયો છે તે નકામું. રસ્વ ઉ વત્તા આ બરાબર વ થાય છે, આ શબ્દ ખાસ જોજો કારણ કે સંસ્કૃતમાં વપરાય છે, ગુરુ વત્તા આજ્ઞા, ગુરવાજ્ઞા, ગુરુની આજ્ઞા. હવે આગળ જઈએ, એ માં જો અ ઉમેરાય તો અય બને છે, ને વત્તા અન બરાબર નયન. અયમાં જો અ ઉમેરાય તો આય ઉચ્ચાર થાય છે,
ગઈ વત્તા અક ગાયક, ઓમાં અવ ઉમેરતા અવ બને છે પો વત્તા અન પવન, અને અવમાં અવ ઉમેરીએ તો આવ બને છે પૌ વત્તા અક. આ ચારેય શબ્દો તમે ખાસ જોજો, કારણ કે જાહેર પરીક્ષામાં આવા શબ્દો વધારે પૂછાય છે, કારણ કે આ વિશિષ્ટ પ્રકારની સંધિ છે એટલે એની કાળજી વધારે રાખવાની. આ બધા જ સ્વર સંધિના પ્રકાર હતા. હવે આપણે વ્યંજન જોડાય તો શું થાય એના ઉદાહરણો જોતા જઈએ. દિક ક વ્યંજન છે, વત્તા અંત સ્વર આવ્યો. હવે પહેલાં જોયું તો સ્વર સ્વર જ જોડાતા હતા, હવે વ્યંજનને સ્વર જોડાય તો શું બને છે, ત્યારે કંઈક ત્રીજું જ બનશે. જોઈએ, સરસ ઉદાહરણ છે આના. ક વત્તા અ થાય છે. હવે દરેક વર્ણના જે પહેલો અક્ષર છે, ક ખ ગ ઘ અંક, ચ છ જ જ ય, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ, આમાં જોઈએ તો પહેલો અને છેલ્લો એટલો એનો એક એક વર્ગ બને છે. તો આમાં જ્યારે સ્વર વ્યંજનની સંધિ થાય ત્યારે ઉચ્ચાર કરીએ તો જુઓ, ક વત્તા અ તો એનો થાય છે કનો ગ, એટલે એ જ વર્ણનો ત્રીજો અક્ષર ઉચ્ચારમાં સંભળાય છે. જેમ કે દિક વત્તા અંત, તો દિકંત નહીં બોલાય, દિગંત સંભળાશે. દિશાનો છેડો ક ખ ગ ત્રીજો વર્ણ. હવે ખ્યાલ આવશે, ષટ વત્તા આનંદ, ટમાં આ ભેળો છે. હવે ટનો ત્રીજો અક્ષર જોઈએ, ટ ઠ ડ, ટનો ડમાં પરિવર્તન પામી અને ઉચ્ચાર થશે ષડાનંદ, છ મોઢા વાળા. તેવી રીતે જગત વત્તા ગુરુ, એમાં ત માં ગ ભળે છે ત્યારે ગ નીકળી જશે, અને અહીંયા તનો ઉચ્ચાર આપણે દમાં જશું, જગત ગુરુ. અપ વત્તા જ, અપ એટલે પાણી, એમાં જ એટલે જન્મેલું. પ પ ને જ જોડાણા બે વ્યંજન છે, તો પ ફ બ અપ જ. વાક વત્તા દાન, વાણીથી અપાયેલું દાન, મોઢેથી બોલાયેલું દાન, એમાં ક માં દ જોડાય છે ત્યારે ક ખ ગ વાગદાન. ષટકોણ આ એક વિશિષ્ટ જોડણી છે, એ યાદ રાખજો, કારણ કે ટ અને ક બંને પોતપોતાના વર્ગના પહેલા અક્ષર છે અને બંને મૃદુ છે એટલે એકબીજા પર પ્રભાવ પાડતા નથી. પરિણામે આ એક ખાસ જોડણી યાદ રાખવાની કે ષટકોણમાં ટ નો ટ જ રહે છે, ષટકોણ. સદગુણમાં ત વત્તા ગ થાય છે ત્યારે ત થ દ સદગુણ. આ વ્યંજન સંધિના ઉદાહરણનો આપણે વારંવાર અભ્યાસ કરવાનો છે. હવે અનુનાસિક સંધિ, અનુનાસિકને પહેલાં ઓળખીએ કે દરેક વર્ગમાં જે છેલ્લો અંત્ય આવે એ અનુનાસિક હોય છે. ક ખ ગ ઘ અં, ચ છ જ જ ય, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ. પણ ગુજરાતીમાં ણ ન અને મ એ વધારે વપરાતા અનુનાસિક છે. સંસ્કૃતમાં અં અને ય એ બંને ખાસ વપરાય છે, અત્યારે પ્રચલિત છે, એ ધ્યાન રાખવાનું છે. વાકમય, વાક એટલે વાણી, વાણી દ્વારા કહેવાયેલું. પહેલાં આપણું તમામ સાહિત્ય વાણીથી કહેવાતું લિખિત સાહિત્ય નહોતું, એટલે એ સાહિત્ય જે વેદ વગેરે છે એને આપણે વાંગમય કહીએ છીએ. આ સંસ્કૃતમાં વપરાય છે, પણ જો ગુજરાતીમાં તમે આ શબ્દ વાપરો તો ગુજરાતી ભાષા વધારે સમૃદ્ધ લાગશે. તમે એમ બોલો કે ગુજરાતી સાહિત્ય અને એમ બોલો કે ગુજરાતી વાંગમય, તો તમારો પ્રભાવ વધારે પડે છે. બીજું ઉદાહરણ, ષટ વત્તા માસ, તો ટ ઠ ડ ઢ ણ, ષણ માસ, આ અનુનાસિક છે એનો છેલ્લો, ટ વર્ગનો અનુનાસિક, એ અનુનાસિક આવી ગયો ષણ માસ, છ મહિના. ઉત વત્તા નયન, ઊંચી આંખ, ઉન્નયન, તથ દધ ન, છેલ્લો અનુનાસિક ન આવી ગયો. દિક વત્તા મૂઢ, જેને દિશાનું ભાન નથી, જેને કાંઈ ખબર નથી એને કહેવાય દિગ્મૂઢ. પાંચમું ઉદાહરણ જુઓ, સતમતિ, તથ દધ ન, ન થશે સન્મતિ, સબકો સન્મતિ દે ભગવાન. ચિત્ત વત્તા મય, ચિન્મય. જગત વત્તા નાથ, જગન્નાથ, ડબલ ન થશે સત વત્તા નારી બરાબર સન્નારી. હવે વ્યંજન પછી જો મ આવે તો સંધિ થાય, પણ મ પછી જો અન્ય વ્યંજન આવે તો મ કહે છે કે હું સંધિ નહીં કરું, મારું અનુસ્વારમાં પરિવર્તન કરી નાખવાનું. એના ઉદાહરણ જોઈએ, કિમ વત્તા ચિંત, તો અહીંયા સીધો એને
अनुस्वार करी नाख्यो, अनुस्वार बनीने क ऊपर चढ़ी जासे किंचित थोड़ूक। संवत्ता योग म निकली अने अनुस्वारनु रूप लईने स ऊपर चढ़ी गयो संयोग। संवत्ता रक्षण संरक्षण ए सारी रीते करायेलू रक्षण तो अनुस्वार बनी गयो। अहींया जोईए संधि। संवत्ता तोष बराबर संतोष। संवत्ता वाद तो संवाद अने संवत्ता लग्न संलग्न। आ छ उदाहरण में तमे जोयू के म अनुस्वार बनीने ए अक्षर पर बेसी जाय छे। हवे जोईए विसर्ग संधि। विसर्ग एटले बे टपका, बे शब्दों भेगा थाय त्यारे पहला शब्द ने अंते जो विसर्ग आवतो होय तो तेने विसर्ग संधि कहीए छीए। अने वधारे आ संस्कृत में वपराय छे अधः वत्ता गति, तो विसर्ग निकली जासे अने ओ बनी अधो गति। ए रीते मनः वत्ता बल तो मनोबल। हवे अहीं अलग अलग रीते उदाहरण आवे छे, आ बधाना नियम छे अने व्याकरणना नियम प्रमाणे संधि थाय छे, परंतु ए नियमो याद राखवा करता तमे उदाहरणोने वारंवार अभ्यास करो तो तमने वधारे समझवामां सहेला पड़शे। निहि वत्ता आहार, जेणे खाधुं नथी तेवो निराहार। निहि वत्ता धन निर्धन, रेफ क्या मूको ए जोवानुं। निहि वत्ता आकार बराबर निराकार। अने निहि वत्ता स्वार्थ, तो अहींया पाछी निहि एमनम रहेशे निहि स्वार्थ, ए नियम प्रमाणे छे, जोडणी याद राखो। हवे दुहु वत्ता कर्म, खराब कर्म तो दुष्कर्म। अने चतुहु वत्ता पाद, चार पग, चतुष्पाद। निहि वत्ता फल, जवाब छे निष्फळ। अने धनुहु वत्ता टंकार, धनुष्यनो अवाज, तो धनुष टंकार। आगळ जाइए। निहि वत्ता रोग, निहि वत्ता रस अने निहि वत्ता रव। आ त्रण उदाहरणमां जुओ के विसर्ग निकली जाय छे, रसोई निकली जाय छे अने जोडणीमां दीर्घई थई जाय छे निरोग, नीरस, नीरव। आ ખાસ જોવાનું છે। નિહિ વત્તા ચિંત, નિશ્ચિંત, આગળ આ શબ્દ આવી ગયો છે, જેને ચિંતા નથી તે। અને મનઃ વત્તા ચક્ષુ, મનસ ચક્ષુ। પુનઃ વત્તા ચ, પુનશ્ચ, આ બધા શબ્દો ખાસ કરીને પુનશ્ચ અને વળી સંસ્કૃતમાં વારંવાર આવશે એટલે એની જોડણી જોવો। પુનઃ ચ, ચ એટલે અને, અને પુનઃ એટલે વળી। આગળ જઈએ નમઃ વત્તા તે, નમસ્તે, શબ્દ જાણીતો છે પણ સંધિ આજ ખબર પડી ને। અંતઃ વત્તા તત્વ, અંદરનું તત્વ, અંતસ્તત્વ। નિહિ વત્તા તેજ, જેનું તેજ નથી તે નિસ્તેજ। એક નોંધ જાણીએ કે જો વિશેષણને અંતે ક્યારેક એવું બને કે ત હોય વ્યંજન અને પાછો એને જો ત્વ પ્રત્યે લગાડવું હોય તો શું કરવું, તો ત બેવડાવી નાખવાનો અને ત્વ થાય, જેમ કે આ બધા શબ્દો એવા જુઓ, તત વત્તા ત્વ, તો એક અહીંયા આખો અને બીજો અડધો તત્વ। મહત્વત્તાત્વ બરાબર મહત્વ, બોલવામાં ધ્યાન રાખીએ તો લખાય સાચું। સત્વત્તાત્વ સત્વ, મહત્વત્તાતા મહત્તા, એક તો આખો અને આ અડધો। સત્વત્તાતા સત્તા, મહત્વત્તાતા મહત્તા। હવે આપણે જ્યારે લખીએ ત્યારે આ બધા બેવડાય છે, તો એ ખાસ યાદ રાખીને લખવાનું। આ આપણે સંધિનો પરિચય કર્યો। આપણા પાઠ્યક્રમમાં પણ બીજા સંધિ શબ્દો આવે છે, તેને આપણે સ્વાધ્યાય પોથીમાં જોતા જશું। આશા છે કે તમને આ પ્રકરણ બરાબર સમજાયું હશે અને વારંવાર આપણે વાંચશું, લખશું અને એ પ્રમાણે આપણો આ 10મા ધોરણનો પાયાનો જે એકમ છે એ આપણે આજે પૂરો કરીએ છીએ। ધન્યવાદ બાળકો।